મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 29/5/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે. મિત્રો આજનો મારો વિષય છે આજના દિવસે કે ગ્રહોના દાનનો મહિમા શું છે શાસ્ત્રમાં, અને ગ્રહોનું દાન કરવાથી માનવ માત્રનું કેવું ફળ પ્રાપ્ત થાય છે, માનવ માત્રનું કેવું કલ્યાણ થાય છે, અને જીવનની અંદર કઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો આપ જાણો છો કે ગ્રહ રાજ્ય પ્રયચ્છંતિ ગ્રહ રાજ્ય હરંતિ ચ ગ્રહે તે વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ગ્રહની પ્રસન્નતા મનુષ્યને હોય તો જીવનની અંદર તે વ્યક્તિ રંકમાંથી રાજા પણ બને છે, ને જો ગ્રહની અકૃપા આપણા જીવનની અંદર હોય તો રાજા પણ રંક બનતા એની અંદર કોઈ સમય લાગતો નથી. મિત્રો એ જ વિષય અને એ જ સંદર્ભની અંદર આજે હું તમને વાત કરીશ કે સૂર્યથી માંડી અને કેતુ સુધી ગ્રહો તમારા જીવનમાં કેવું અદ્ભુત ફળ આપે છે, અને તેનું દાન કરવાથી મનુષ્ય માત્રનું કેવું કલ્યાણ થાય છે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો આજના દિવસે કયા ગ્રહોનું દાન કરવાથી કઈ રાશિવાળા વ્યક્તિને જીવનમાં સારું ફળ પ્રાપ્ત થાય છે તેની ખાસ વાત કરવી છે. મિત્રો જેની રાશિ છે મેષ અને સિંહ, તેવા વ્યક્તિઓએ ભગવાન સૂર્યની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે લાલ અથવા કાળી દ્રાક્ષ શિવજીને ચડાવવી, જે ચડાવવાથી તેનું ફળ એવું છે કે દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે, શરીરની અંદર આરોગ્યતા જળવાય છે. મિત્રો જેની રાશિ છે કર્ક, તેવા વ્યક્તિઓએ ભગવાન ચંદ્રની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે શિવને શેરડી અથવા સાકર ચડાવવી, તેથી તે વ્યક્તિને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તેની તંદુરસ્તી સારી રહે છે, જીવનમાં ટેન્શન અને તેને ભય દૂર થાય છે. મિત્રો જેની રાશિ વૃશ્ચિક છે તેવા વ્યક્તિઓએ જીવનની અંદર અહીંયા ગણેશજીને સોપારી ચડાવવાની છે, જેથી લગ્ન માટે પતિ પત્નીના સંબંધો મધુર બને, તેના માટે ખાસ કરીને આ દાન કરવાનું છે. શક્ય હોય તો જેની રાશિ કન્યા અથવા મિથુન છે તેમને બુધના દાન માટે શિવને નારંગી ચડાવવાની છે, જેથી જેમને બુદ્ધિ તેમના સારા માર્ગે જાય અને વાણીની અંદર પ્રભાવિતતા આવે. મિત્રો જેની રાશિ છે ધન અને મીન, તેને ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જમરૂક અથવા ચણાની દાળ શિવને ચડાવવાની છે. અહીંયા તેનું ફળ એવું છે માન પ્રતિષ્ઠા કીર્તિ કહેતા ઇજ્જત આબરુ અને પ્રભાવ જાહેર જીવનમાં પ્રાપ્ત થાય છે. મિત્રો જેની રાશિ તુલા અને વૃષભ છે તેમને શિવને પ્રસન્ન કરવા માટે અહીંયા શિવને ને શુક્રને પ્રસન્ન કરવા માટે બીજોરું અર્પણ કરવાનું છે, તેનાથી સંતાન પ્રાપ્તિ તથા સંતાનોના સારો આરોગ્ય પ્રાપ્ત થશે. મિત્રો જેમની રાશિ છે મકર અને કુંભ, તેને શનિને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને ખારેક ચડાવવાની છે, જેથી નાની મોટી પોણોતી તથા ધંધાનું ટેન્શન ચોક્કસ રીતે દૂર થશે. મિત્રો જેમની રાશિ મિથુન અથવા કન્યા છે તેમને અહીંયા રાહુને પ્રસન્ન કરવા માટે બુધવારે લીલું સુકું કોપરું મહાદેવને અર્પણ કરવાનું છે, જેથી શરીર સુખ કામકાજ અને ટાઈમ ઉપર કાર્ય ચોક્કસ રીતે થાય. મિત્રો જેમની કેતુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે અને જેમને પિતૃદોષ દૂર કરવાનો છે તેમને અહીંયા કેતુની પ્રસન્નતા માટે બુધવારના દિવસે દાડમ શિવજીને અર્પણ કરવાનું છે. ઘરમાં તેનું ફળ એવું છે ઘરમાં રહેતી સ્ત્રી વર્ગની તબિયત સારી રહેશે અને ચોક્કસ રીતે તેમના દરેક સંકલ્પો પરિપૂર્ણ થશે. મિત્રો ગ્રહોનું દાન તેમજ રાશિ પ્રમાણે ગ્રહોનું દાન કરવાથી દરરોજ અને રોજે રોજ આ કાર્ય કરવાથી અથવા જન્મદિવસે આપનું આ કાર્ય કરવાથી અથવા તમારા ઈચ્છિત વાર પ્રમાણે આ કાર્ય કરવાથી ચોક્કસ તમને સારું ફળ પ્રાપ્ત થશે, તેમજ તમારા જીવનની અંદર ગ્રહોની પ્રસન્નતા પ્રાપ્ત થશે. મિત્રો વધુમાં વધુ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો, દરરોજ નિહાળો આપની યાદ વિષય આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા. ઓમ નમઃ શિવાય.